नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात मा विज्ञान विषय मा चौथु प्रकरण छे उष्मा। मित्रों अगाउना प्रकरण मा रेशा थी कापड़ सुधी मा आपणे शीखी गया छे के आपणे केटलाक ऊनना पोशाक पहेरीए छे जे प्राणीजन्य रेशा माथी एटले के प्राणीओनी रुवाटी माथी बने छे अने केटलाक सुतराव कपड़ा जे वनस्पतिजन्य रेशा माथी बने छे। प्राणीनी रुवाटी माथी बनता कपड़ा एटले के ऊन माथी बनता कपड़ा अपना शरीर ने हूंफाड़ू राखे छे अने सुतराव रेशा माथी बनता एटले के सुतराव कापड़ माथी बनता कपड़ा अपना शरीर ने ठंडक अनुभवावे छे। तो चौक्स ऋतु में अपने चौक्स प्रकार ना पोशाक अनुकूल आवे छे। शियाळानी ऋतु में बहार खूब ठंडी होय त्यारे ऊनना कपड़ा अपना शरीर ने हूंफाड़ू राखे छे। ज्यारे उनाळानी ऋतु में बहार खूब गर्मी होय त्यारे सुतराव कपड़ा अपना शरीर ने ठंडक आपे छे। आवु केम बनतु हशे? शियाळानी ऋतु में घर में ज्यारे ठंडी अनुभवाय छे त्यारे अपने बहार सूर्यना कोमळ तड़का में जाइए तो आपणने हूंफनो अनुभव थाय छे, आपणने गर्मीनो अहसास थाय छे। ज्यारे उनाळामां तमे घरमां प्रवेशो तो घरमां पण आपणने गरम हवानो अनुभव थाय छे। तो केटलाक पदार्थो गरम के केटलाक पदार्थो ठंडा होय छे, पदार्थ केटलो ठंडो छे के केटलो गरम छे ए कई रीते जाणी शकीए? एटले के पदार्थ केटलो गरम छे के केटलो ठंडो छे एनी जाणवानी कोई चोक्कस रीत खरी? पदार्थ गरम छे के ठंडो छे ए जाणवा माटे आपणे रोजबरोजना जीवनमां उपयोगमां लेता केटलाक पदार्थोथी आपणे परिचित छीए। उदाहरण तरीके चा, चा ज्यारे उकाळीने कपमां भरवामां आवे छे त्यारे तरत आपणे एनो अनुभव करीए तो स्पर्श द्वारा आपणने गरम जणाय छे। ज्यारे आइसक्रीमनो कप आपणने स्पर्श करता ठंडो जणाय छे। तो घणा बधा पदार्थ एवा छे के जेने आपणे स्पर्श द्वारा अनुभव करीने ए पदार्थ गरम छे के ठंडो छे ए जाणी शकीए छीए, परंतु बधा ज पदार्थोने आवी रीते ચોક્કસપણે આપણે જાણી શકતા નથી। ઘણા પદાર્થને જ્યારે તમે સ્પર્શ કરો ત્યારે તમારે ચોક્કસ કાળજી રાખવી પડે છે, કારણ સ્પર્શ કરીએ તો ક્યારેક દાઝી પણ જવાય છે। બરફ પણ એક એવો પદાર્થ છે કે જેને તમે સ્પર્શ દ્વારા જાણી શકો છો કે એ ઠંડો છે। તો રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા આવા કેટલાક પદાર્થો એ કેટલો ગરમ છે કે ઠંડો છે એ તમે કોષ્ટક 4.1 માં એની નોંધ કરશો। હવે આ પદાર્થ ગરમ કે ઠંડો હોવા માટે પ્રવૃત્તિ 4.1 દ્વારા આપણે સમજીએ। આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે તો કેટલાક પદાર્થો ગરમ હોય છે। ઘણા બધા પદાર્થો એવા છે કે એને સ્પર્શ દ્વારા આપણે પદાર્થ ગરમ છે કે ઠંડો છે એ જાણી શકીએ છીએ। કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ગરમ છે અથવા તો કયો પદાર્થ બીજા પદાર્થની સરખામણીમાં ઠંડો છે, આ બધી જ બાબતો સ્પર્શ દ્વારા આપણે ચકાસી શકતા નથી, અથવા તો ચકાસીએ છીએ તો એ સંપૂર્ણ વિશ્વસનીય નથી। એ જાણવા માટેની પ્રવૃત્તિ 4.1 આપણે જોઈએ। અહીંયા ત્રણ બીકર છે, એ ત્રણે ત્રણ બીકરમાં આપણે આને એ નામ આપીશું અને બી નામ આપીશું અને આ ત્રીજા બીકરને સી નામ આપીશું। તો બીકર એ ની અંદર આપણે ગરમ પાણી ભરીએ, બીકર બી ની અંદર આપણે ઠંડુ પાણી ભરીએ અને બીકર સી ની અંદર ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, એટલે કે હૂંફાળું પાણી આપણે ભરીશું। હવે બીકર એ જેમાં આપણે ગરમ પાણી ભર્યું છે એમાં તમે જમણો હાથ અથવા તો જમણા હાથની આંગળી અંદર મૂકો, બીકર બી ની અંદર ઠંડુ પાણી છે તેમાં ડાબા હાથની આંગળી તમે મૂકો। લગભગ 2-3 મિનિટ સુધી આ રીતે તમે આંગળી અંદર ડુબાડી રાખો। ત્યારબાદ તમે આ બંને આંગળીને ત્રીજા બીકરમાં એકી સાથે મૂકશો તો જે આંગળી તમારી ગરમ પાણીમાં હતી એટલે કે જમણા હાથની આંગળી ગરમ પાણીમાં હતી એને ઠંડુ પાણીનો અનુભવ થશે, જ્યારે જે આંગળી એટલે કે ડાબા હાથની આંગળી જે ઠંડા પાણીમાં હતી એને ગરમ પાણીનો અનુભવ થશે। તો આપણા બંને હાથ એકી સાથે મૂકતા આપણા એક જ શરીરમાં બંને આંગળીને જુદો જુદો અનુભવ થાય છે, એટલે કે આ પદાર્થ છેલ્લા પાત્રમાં ભરેલો પદાર્થ એટલે કે પાણી ગરમ છે કે ઠંડુ છે એ આપણે નક્કી કરી શકતા નથી। એટલે પદાર્થોનું તાપમાન જાણવું એ સ્પર્શ દ્વારા આપણે ચોક્કસ કહી શકતા નથી, અથવા તો કયો પદાર્થ ગરમ છે કે કયો પદાર્થ ઠંડો છે, અથવા તો કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ઠંડો છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ગરમ છે એ આપણે સ્પર્શ દ્વારા ચોક્કસપણે કહી શકતા નથી। પદાર્થ ઠંડો હોવો કે ગરમ હોવો એ માપન કરવા માટેનો ચોક્કસ એટલે કે પ્રમાણભૂત માપ હોય તો એને તાપમાન તરીકે આપણે ઓળખીએ છીએ। આ તાપમાનનું માપન કરવા માટેનું એક સાધન છે જેને આપણે થર્મોમીટર કહીએ છીએ।
હવે આપણે તાપમાનનો માપન કઈ રીતે કરી શકાય એ સમજીએ। તાપમાન માપવાનો સાધન એટલે થર્મોમીટર। થર્મોમીટર એ પદાર્થનો તાપમાન માપે છે। તમારા ઘરમાં કોઈકને તાવ આવ્યો હોય ત્યારે દવાખાને ગયા હોય અને એવો અનુભવ તમે યાદ કરો કે ડોક્ટર એ દર્દીનો શરીરનો તાપમાન માપે છે। ડોક્ટર થર્મોમીટર વાપરીને એ શરીરનું તાપમાન માપતા હોય તો એ થર્મોમીટરને ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે અથવા તો એને તબીબી થર્મોમીટર કહેવામાં આવે છે। આ થર્મોમીટર એ શરીરનું તાપમાન દર્શાવે છે। થર્મોમીટરની રચના જોઈએ તો થર્મોમીટરના નીચેના છેડે અહીંયા એક સામાન્ય થર્મોમીટર દર્શાવ્યું છે। થર્મોમીટરમાં નીચેના છેડે મર્ક્યુરી એટલે કે પારો જે સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે એ પારો ભરેલો હોય છે અને એ થર્મોમીટરમાં વચ્ચે પાતળી દોરા જેવી નળી અંદર હોય છે કે જેમાં એ પારો સહેલાઈથી સરકીને ઉપર જઈ શકે। જ્યારે તમે કોઈ પણ પદાર્થ પાસે આ થર્મોમીટર રાખો છો ત્યારે આ પારાવાળો જે ભાગ છે એ પદાર્થના સંપર્કમાં આવતા અંદર પારો એ પાતળા દોરા જેવી એક નળીની અંદર ઉપર ચડે છે। અહીંયા થર્મોમીટરમાં કેટલાક અંકો દર્શાવેલા હોય છે જે તાપમાન દર્શાવે છે એ અંકોને તમે થર્મોમીટરમાં વાંચી શકો છો। જો તમે સ્પષ્ટપણે ન વાંચી શકો તો થર્મોમીટરને થોડું ફેરવીને પછી પણ જોઈ શકો છો અને ફેરવતા તમને ચોક્કસપણે પારો કેટલી ઊંચાઈ પર છે એ જોઈ શકો છો અને એ કેટલા અંક ઉપર સ્થિર થાય છે એ પણ જોઈ શકો છો અને આ રીતે તમે પદાર્થનું તાપમાન માપી શકો છો। પદાર્થના સંપર્કમાંથી જ્યારે આ થર્મોમીટરને દૂર કરવામાં આવે ત્યારે નીચે ફૂલેલી બલ્બ જેવી રચના છે ત્યાં એ પારો ફરીથી મૂળ સ્થિતિમાં આવે છે અને તાપમાન નીચે આવે છે અથવા તો જે ઠંડા પદાર્થનું તાપમાન માપ્યું હોય ને પારો નીચે હોય તો એ પારો મૂળ સ્થિતિમાં આવે છે એટલે કે સામાન્ય તાપમાન દર્શાવે છે। સામાન્ય થર્મોમીટરની અંદર તાપમાન 0° સેલ્સિયસ થી 110° સેલ્સિયસ સુધીનો માપ દર્શાવે છે એટલે કે તાપમાન સેલ્સિયસ ના એકમમાં દર્શાવે છે। ક્લિનિકલ થર્મોમીટર જે છે એમાં મોટે ભાગે ફેરનહીટમાં તાપમાન દર્શાવતું હોય છે। ક્લિનિકલ થર્મોમીટરમાં 35° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ સુધીનું તાપમાન દર્શાવે છે તો ફેરનહીટ એ પણ તાપમાન દર્શાવતો એકમ છે અને સેલ્સિયસ એ પણ તાપમાન દર્શાવતો એકમ છે। આ ફેરનહીટ એ અગાઉના સમયમાં ઉપયોગમાં લેવાતો એકમ હતો, હાલમાં સેલ્સિયસમાં તાપમાન માપવામાં આવે છે। ક્લિનિકલ થર્મોમીટર નો ઉપયોગ તમે જયારે કરો છો ત્યારે કેટલીક સાવચેતી એટલે કે કાળજી રાખવી જરૂરી છે। જેમ કે થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા એને જંતુનાશક દ્રાવણથી ધોવું જરૂરી છે, તેમજ જયારે તમે તાપમાન માપો છો ત્યારે દ્રષ્ટિને સમાંતર રાખવું પણ જરૂરી છે જેથી ચોક્કસ માપ લઈ શકાય। ઉપરાંત થર્મોમીટરને જે નીચેનો બલ્બ જેવો ભાગ છે ત્યાં સ્પર્શ કરવો જોઈએ નહીં। ઉપરાંત ઉપયોગમાં લેતા પહેલા એનું તાપમાન 35° સેલ્સિયસ કરતા નીચે છે કે કેમ એ પણ ચકાસી લેવું જરૂરી છે। જો એને કોઈ પદાર્થ સાથે અથડાવીએ તો તૂટી પણ શકે છે એટલે થર્મોમીટરની એ પણ કાળજી રાખવી જરૂરી છે। હવે થર્મોમીટરનું ચોક્કસ વાંચન કઈ રીતે કરી શકાય એ સમજીએ। જુદા જુદા થર્મોમીટરમાં અંકન જુદા જુદા કરેલા હોય તો ત્યારે કઈ રીતે વાંચી શકાય તો આપણે સમજીએ કે બે મોટા અંકો વચ્ચે તાપમાનનો તફાવત એ જાણવો જરૂરી છે અને એ બે અંકો વચ્ચે કેટલા વિભાગ એટલે કે કેટલા કાપા દર્શાવેલા છે એ જાણવું જરૂરી છે। અહીંયા તમે જોશો તો મોટા કાપા વચ્ચે 1 અને 2 એટલે કે 1° સેલ્સિયસ જેટલો તાપમાન છે એટલે કે 1° સેલ્સિયસ નો તફાવત બતાવે છે અને એની વચ્ચે કાપાની સંખ્યા 5 છે એટલે 1° ભાગ્યા 5 એટલે કે તાપમાનનો તફાવત ભાગ્યા કાપાની સંખ્યા તો આપણને 0.2° સેલ્સિયસ એટલે કે એક કાપાનું મૂલ્ય આપણને 0.2° સેલ્સિયસ મળે છે। અહીંયા બીજા એક થર્મોમીટરમાં જો આ રીતે દર્શાવ્યું હોય તો બે મોટા અંકન એટલે કે 10 અને 20 અહીં દર્શાવ્યા છે એની વચ્ચે વિભાગ પણ 10 છે એટલે કે તફાવત આપણને 10 મળશે અને કાપાની સંખ્યા પણ 10 મળશે એટલે આપણને એક કાપાનું મૂલ્ય 1° સેલ્સિયસ મળે છે। અહીંયા ત્રીજું એક છે અંકન, અહીંયા બે મોટા અંકન વચ્ચેનો તફાવત 10 અને 20 એટલે કે 10 છે એટલે તફાવત 10 છે અને કાપાની સંખ્યા 5 છે તો આપણને એક કાપાનું મૂલ્ય 2° સેલ્સિયસ જેટલું મળે છે। તો આવી રીતે થર્મોમીટર પર આપણે તાપમાન વાંચી શકીએ છીએ। સામાન્ય રીતે આપણા શરીરનું તાપમાન 37° સેલ્સિયસ જેટલું હોય છે।
थर्मोमीटर बे प्रकार ना होय। क्लिनिकल थर्मोमीटर मा अंदर पातळी नळी जे होय छे एमा एक खांच होय छे, जेथी करीने तापमान आपणे चोक्कस मापी शकीए अने तरत पारो नीचे उतरी जतो नथी। एटले क्लिनिकल थर्मोमीटर नो ज्यारे उपयोग करीए छीए त्यारे एने हळवा झटका आ रीते आपवो पड़े छे, जेथी ए पारो ऊपर होय तो मूळ स्थितिमां आवी शके छे। જ્યારે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને જીભની નીચેના ભાગમાં થર્મોમીટરનો પારાવાળો ભાગ મૂકવામાં આવે છે, જેથી શરીરનો ચોક્કસ તાપમાન માપી શકાય। તો આ પ્રકારે થર્મોમીટરનો ઉપયોગ આપણે કરી શકીએ। તો આજે આપણે તાપમાન, પદાર્થનો ઠંડાપણું કે ગરમપણું, તાપમાન માપવા માટે વપરાતું સાધન અને એ સ્પર્શ દ્વારા મપાતું તાપમાનની વિશ્વસનીયતા ચકાસવા માટેની એક પ્રવૃત્તિ અને થર્મોમીટરનું વાંચન કઈ રીતે કરી શકાય એના વિશે આપણે શીખ્યા।